Hello students, hello parents, good morning. Today's date 11 September 2021 and day Saturday. બાળક આપણે અંગ્રેજી વિષયની અંદર જોઈ રહ્યા હતા સ્ટેપ 4 ની અંદર શાકભાજીના નામ એટલે કે વેજીટેબલ્સ બાળકો અને સ્પેલિંગ તમારે યાદ રાખવી પડશે બરાબર ને વેજીટેબલ્સ એટલે શાકભાજી તો વેજીટેબલ્સ ની સ્પેલિંગ શું આવે V E G E T A B L E S વેજીટેબલ્સ આજે આપણે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વાંચીએ ઓકે ત્યાર પછી આપણે ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી સ્પેલિંગ જોઈશું તો C H I L L I ચીલી એટલે મરચું POTATO પટેટો એટલે બટાકો LEMON લેમન એટલે લીંબુ TOMATO ટમાટો એટલે ટામેટું RADISH રેડિશ એટલે મૂળો ONION ઓનિયન એટલે ડુંગળી CARROT કેરટ એટલે ગાજર CABBAGE કેબેજ એટલે કોબી PEAS પીસ એટલે વટાણા BRINJAL બ્રિન્ઝલ એટલે રીંગણ CAULIFLOWER કાઉલી ફ્લાવર એટલે ફુલેવર CUCUMBER ક્યુકુંબર એટલે કાકડી તો બાળકો આ થયા આપણા શાકભાજીના નામ અત્યાર સુધીમાં આપણે 3 વખત આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ વાંચી ગયા છે બરાબર ને તો હવે તો તમને આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ મૂળે થઈ જવા જોઈએ ઓકે તમે કોઈ ઊંઘમાંથી પણ તમને કોઈ પૂછે ચાલ ચીલીની સ્પેલિંગ બોલ તો તમને આવડવી જોઈએ કે CHILLI ટોમેટોની સ્પેલિંગ બોલ તો TOMATO બરાબર ગુજરાતીમાં નામ તો તમને આવડતા જ હોય છે બરાબર પણ આપણે અંગ્રેજી પણ શીખવાનું છે એટલે તમારે અંગ્રેજી સ્પેલિંગ અને ઉચ્ચાર પણ મૂળે કરવા પડશે ઓકે બાળકો તો આ રીતની તમારે તૈયારી કરવાની છે હવે આપણે જોઈએ નોટબુકમાં લખવાનું જે બાકી છે એ તમને લાસ્ટ વિડીયો પીરિયડની અંદર કરાવ્યું હતું યોગ્ય જોડકા જોડો બરાબર ને ફુલેવર એટલે કોલીફ્લાવર કાંકડી એટલે ક્યુકુંબર લીંબુ એટલે લેમન બટાકો એટલે ક્યુકુંબર બટાકો એટલે પટેટો કેરટ એટલે ગાજર રીંજલ એટલે રીંગણ પીઝ એટલે વટાણા અને ચીલી એટલે મરચું તો અહીંયા સુધીના તમને ફોટા પાડીને મોકલ્યા છે ઓકે હવે આજે આપણે આગળ જોઈએ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો શું કરવાનું છે બાળકો ગુજરાતી શબ્દ છે તેની સામે શું લખવાનું આપણે અંગ્રેજી ઉચ્ચાર આપણે સૂચના વ્યવસ્થિત વાંચવાની કે અંગ્રેજી ઉચ્ચાર પૂછ્યા છે સ્પેલિંગ પૂછી છે કે ગુજરાતી અર્થ પૂછ્યા છે બરાબર જે સૂચના આપી હોય એ પ્રમાણે તમારે લેખન કાર્ય કરવાનું તો લખવાનું આપણે ડુંગળી તો ડુંગળીનું શું થાય અંગ્રેજી ઉચ્ચાર અનિયન તો આપણે લખીશું અનિયન તમને જે રીતે ફોટો મોકલે એ જ પ્રમાણે વ્યવસ્થિત બોક્સ કરીને લખવાનું રહેશે ગમે તેમ લખવાનું નહીં એક પેજ પર જેટલું લેખન કાર્ય હોય એ પ્રમાણે લખવાનું છે રીંગણ રીંગણ એટલે બ્રિન્ઝલ કોબી એટલે કેબીજ ગાજર એટલે કેરટ ટામેટું એટલે ટમાટો મરચું એટલે ચીલી વટાણા એટલે પીઝ અને કાકડી એટલે ક્યુકુંબર ઓકે તો આ રીતનું તમારે ગુજરાતી શબ્દની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે ત્યાર પછી લખવાનું છે નીચે આપેલી ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી સ્પેલિંગ લખો શું છે સૂચનામાં ગુજરાતી શબ્દ છે તેનું સામે શું લખવાનું છે સ્પેલિંગ લખવાની છે તો આપણે સ્પેલિંગ લખીશું મરચું તો મરચું એટલે ચીલી CHILLI ચીલી મોળો તો RADISH રેડિશ લીંબુ તો LEMON લેમન ડુંગળી ONION ઓનિયન ગાજર CARROT કેરટ વટાણા PEAS પીઝ કાકડી
CUCUMBER કુકુંબર અને કોબી CABBAGE કેબીજ ઓકે તો આ રીતના તમને આ ચોપડીમાંથી થોડાક શબ્દો લખાવ્યા છે પણ કોઈ પણ શબ્દ ચોપડીમાંથી પૂછાઈ શકે આપણે જેટલા શીખ્યા છે ને તો એમાંથી કોઈ પણ શાકભાજીના નામ તમને સ્પેલિંગ ગુજરાતી અથવા તો ઉચ્ચાર પૂછાઈ શકે એટલે એ રીતે બધા જ તમારે મોઢે કરી દેવાના ઓકે તો બાળકો આજે આપણું આ સ્ટેપ પૂર્ણ થયું ઓકે આખું સ્ટેપ આપણું પૂર્ણ થયું ત્રણ વખત એને આપણે વાંચ્યું ત્રણ વખત રિવિઝન કર્યું તમને ફોટા પાડીને આજે મોકલું છું આ બે પેજ એટલે આજનું આ લેખન કાર્ય થઈ જશે એટલે સોમવારથી આપણે આગળનું સ્ટેપ જોઈશું ઓકે તો જેનું લેખન કાર્ય બાકી હોય તો લખી દેવું જેનું જેમણે મોડે નથી કર્યું એમણે લખી દેવું આગળ પણ સૂચના આપી હતી તેમ છતાં ફરીથી આપું છું કે રોજે રોજનું લેખન કાર્ય રોજ થવું જોઈએ અને એક પેજ કે બે પેજ જે આપ્યું હોય એ લખાઈ જાય પછી એને મોડે પણ કરતા જાઓ ઓકે ફક્ત લખવાનું નથી મોડે પણ કરો ઓકે તો જય શ્રી કૃષ્ણ.